जय श्री कृष्ण फ्रेंड्स, आजे आपणे बनावशुं रेस्टोरंट जेवी बेक डिश, ओवन वगर अने मैंदा वगर। तमे आनो लुक जुओ फ्रेंड्स, एकदम रिच, क्रीमी, चीजी अने यम्मी छे, अने रेस्टोरंट करता एकदम सस्ती पड़शे अने 10 मिनिटमां बनी जाए छे ने बनावानुं खूब ईजी छे। सो बनावानुं शुरू करिए। एक पेनमां लईशुं बटर। फ्रेंड्स, तमे स्टेप बाय स्टेप बनावशो तो एकदम परफेक्ट अने सुपर यमी बनशे। हवे बटर मेल्ट थाय एटले एड करीए छीए घऊंनो लोट, अने नीचे डिस्क्रिप्शन बॉक्समां बधुं मेजरमेंट आपेलुं छे। हवे बराबर आपणे आने रोस्ट करीए छीए फ्यू सेकेंड माटे, फ्यू सेकेंड्सथी वधारे रोस्ट करवानो नथी। अने जो तमने जोईए तो तमे थोड़ू बटर वधारे नाखी शको छो एटले एकदम ड्राय न थाय। હવે અહીંયા ફ્યુ સેકન્ડ્સ થઈ ગઈ છે એટલે હવે આપણે એડ કરીએ છીએ દૂધ, ને દૂધ રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે, નહીં ગરમ નહીં ઠંડુ। અહીંયા 1.5 કપ દૂધ લીધું છે। કન્ટિન્યુઅસલી સ્ટર કરતા આપણે મિક્સ કરવાનું છે ને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે। એક કે બે મિનિટ કન્ટિન્યુઅસલી સ્ટર કરતા આપણે ગરમ કરવાનું છે ને જોવાનું કે ગઠ્ઠા ન રહે। સાંજે એક જ વસ્તુ બનાવી હોય જે રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી હોય અને ઘરમાં નાના મોટા બધાને ભાવે એવી, તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે। એક બે મિનિટ કન્ટિન્યુઅસલી સ્ટર કર્યા પછી એડ કરીએ છીએ મીઠું સ્વાદ પ્રમાણે, અને કાળા મરીનો અધ કચરો પાવડર, પણ ફ્રેશ કૂટેલો લેજો, બહુ જ સરસ લાગશે। અને આવો અધ કચરો રાખજો, એકદમ પાવડર નહીં કરવાનો, કોર્સ પાવડર જોઈએ છે। હવે સોલ્ટ અને મરી મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરવાની। હવે આપણે વેજીટેબલ નાખવાના છીએ। અહીંયા લીધા છે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા, એને છીણી કાઢવાના છે। છીણેલા 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા છે। બટાકા હવે બરાબર દૂધમાં મિક્સ કરી કાઢીએ અને જોવાનું કે બટાકા પણ એકદમ બરાબર મિક્સ થઈ જાય, એમાં પણ ગઠ્ઠા ન રહે, અને ગેસની ફ્લેમ હમણાં ધીમી જ રાખજો। એકદમ મસ્ત સ્મૂધ ગ્રેવી આપણે કરી કાઢવાની છે। તમે જોઈ શકો છો અહીંયા બટાકા મિક્સ થઈ ગયા છે અને ગઠ્ઠા પણ નથી રહ્યા, એટલે ફ્રેન્ડ્સ આપણે બટાકાને છીણી કાઢવાના એટલે ગઠ્ઠા નહીં રહે। સો આ રીતે બટાકા મિક્સ થઈ જાય એટલે આપણે હવે એડ કરીએ છીએ બાફેલા ગાજર અને વટાણા, લીધા છે 2 કપ। લઈશું બાફેલા સ્વીટ કોર્ન અને બારીક સમારેલી તાજી કોથમીર લેજો, અને એમાં દાંડા નહીં લેતા ફ્રેન્ડ્સ। હવે પાછું બધું મિક્સ કરી લઈએ। એકદમ મસ્ત કલરફુલ અને ખાવાની તો મજા આવી જાય એવું। હવે અને તમને જો દૂધ થોડું ઓછું લાગતું હોય તો તમે 2-3 ટેબલસ્પૂન દૂધ અંદર એડ કરી શકો છો। હવે આ એકવાર આ મિક્સ થઈ જાય એટલે હવે આપણે લઈએ છીએ છીણેલી ચીઝ, આ લીધી છે 2 કપ ફ્રેશ ક્રીમ, 2 ટેબલસ્પૂન ચીઝ અને ક્રીમ મિક્સ કરી કાઢવાનું છે। અને ફ્રેન્ડ્સ, તમારી પાસે ક્રીમ ન હોય તો તમે તાજી મલાઈને બરાબર ફેંટીને એકદમ સ્મૂથ કરીને અંદર નાખી શકો છો। હવે એકવાર મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું, તમને તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું, મરી કે ચીઝ એડ કરવા હોય તો કરી શકો છો। એકદમ ટેસ્ટી, તમને એમ થશે ક્યારે બનીએ ને ખાવાનું સ્ટાર્ટ કરીએ। હવે 2-3 મિનિટ આપણે આને કૂક કરશું, ને કન્ટિન્યુઅસલી સ્ટર કરજો, ને જેમ તમે કૂક કરતા જશો એમાં થીક થતું જશે। આપણે આને એકવાર બોઇલ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે બોઇલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, એકદમ રિચ અને ક્રીમી લુક છે, જમને જરી પણ મોઢામાં બટાકાના લમ્સ નહીં આવે। તમે હવે આની થિકનેસ જુઓ ફ્રેન્ડ્સ, આપણે એકદમ થિક નથી કરી કાઢવાનું, આ કન્સિસ્ટન્સી જોઈએ છે, પરફેક્ટ કન્સિસ્ટન્સી, કેમ કે જેમ જેમ આ ઠંડુ પડશે એમ થિક થતું જશે। આ પ્રમાણેની કન્સિસ્ટન્સી થાય એટલું જ આપણે કૂક કરવાનું છે, ને 2-3 મિનિટમાં થઈ જાય છે, અને જેમ ઠંડુ પડે એમાં વધારે થિક થતું જશે। સો આ પરફેક્ટ કન્સિસ્ટન્સીની આપણી બેક ડિશ તૈયાર છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। સાંજે કંઈ નવું ખાવું હોય તો આ એકવાર જરૂર ટ્રાય કરજો,
અને ગેરંટી છે કે ઘરે બધા પાછું બનાવવા કહેશે. અને સર્વ કરો ત્યારે ગરમ જ સર્વ કરજો. અને મેં કીધું એ પ્રમાણે એકદમ ઘટ્ટ થઈ ગયું હોય તો તમે એમાં સેજ દૂધ પાછું નાખીને ગરમ કરી શકો છો. હવે જ્યારે સર્વ કરો ત્યારે ઉપર પાછું આ રીતે આપણે ચીઝ બબરાવવાની, અને ગરમમાં ચીઝ તરત મેલ્ટ પણ થઈ જશે. ને ઉપર પાછી સ્પ્રિંકલ કરશું ફ્રેશ ક્રશ્ડ બ્લેક પેપર. અને તમે ગાર્નિશ કરી શકો છો વેજીટેબલ્સથી, એ ઓપ્શનલ છે. એ ઉપર ખાલી થોડા દાણા ગાજર વટાણા અને સ્વીટકોર્નના નાખ્યા છે, આ ઓપ્શનલ છે. હવે તમે આની પાછી કન્સિસ્ટન્સી જુઓ કે હવે તમને કેટલું થીક લાગે છે. સો જેમાં ઠંડુ પડે એમ થીક લાગશે. તમને અવનની આમાં જરી પણ જરૂર નહીં પડે, અને આપણે આમાં મેંદો પણ નથી વાપર્યો, પણ તમને ખબર પણ નહીં પડે કે આ ઘઉંના લોટથી બની છે. ઇનફેક્ટ રેસ્ટોરન્ટ કરતાં તમને વધારે ભાવશે, અને રેસ્ટોરન્ટ કરતાં સસ્તી પણ પડે છે. ખાઈને ખુશ થઈ જવાય એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેક ડીશ તમે પણ બનાવો. અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.